હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજો સાથે તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો, આજે આપણે બનાવીશું ગુવારનું શાક, બાજરાનો રોટલો, શેકેલા મરચા અને સાથે હશે છાશ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અત્યારે ગુવારની સિઝન આવી રહી છે અને ગુવાર જે હોય છે એ સારા એવા પ્રમાણમાં માર્કેટમાં અવેલેબલ હોય છે અને ખાસ જે અત્યારે ખાવાની મજા હોય છે એ ખૂબ જ અનેરી હોય છે. કારણ કે જેમ જેમ ગરમીની સિઝન આવતી જાય એમ એમ ગુવાર અને ભીંડો છે એવી શાકભાજીનું પ્રમાણ માર્કેટમાં વધતું જાય છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા ગુવાર તોડી લેશું. ઘણા લોકોને એવું હોય છે કે કુણા ગુવારનું જ હંમેશા સારું શાક થતું હોય છે, પણ મિત્રો અત્યારે જે હું આ ગુવાર તોડી રહ્યો છું ને એવો ગુવાર માર્કેટમાં બહુ ઓછો અવેલેબલ હોય છે. કારણ કે લોકોની એક ડિમાન્ડ હોય છે કે કુણો ગુવાર ખાઓ. હકીકતે ગુવાર જ્યારે થોડો મોટો થાય, એની સિંગ જ્યારે થોડી ચપટી થાય અને ગરડી થવાની પહેલાંનો જે સમય હોય છે ત્યારે જો એ ગુવારનું શાક કરવામાં આવે તો ખરેખર ખૂબ જ જોરદાર બનતું હોય છે. કારણ કે એનો ક્રંચ, એની અંદર જે પલ્પ રહેલો હોય છે, પણ બી મોટા થવાની પહેલાંનો સમય હું તમને ખાસ કહું છું, એ અતિ મહત્ત્વનો હોય છે. માર્કેટમાં આવો ગુવાર ક્યારેક ક્યારેક મોકલવો એટલે પોસિબલ નથી થતો, કારણ કે લોકોને હંમેશા એવું જ હોય છે કે કુણા ગુવારનું જ સારું શાક થાય. હું તો તમને આજે ગલતફહેમી દૂર કરી દઉં કે થોડો ઘરડો ગુવાર હોય તો એનું બી શાક સારું થાય. કુણા ગુવારનું હકીકતે શાક થોડું કડવું થાય છે એટલે ઘણા લોકોને ગુવારનું શાક પસંદ નથી હોતું, પણ આ ટાઈપનો ગુવાર જો તમને ક્યારેય મળી જાય તો લેજો અને આ રીતે શાક બનાવજો જેવી રીતે હું બનાવવા જઈ રહ્યો છું. એકદમ દેશી, જૂની અને પરંપરાગત મિત્રો વાનગી છે. તો આપણો ગુવાર અહીંયા ઉતારી લીધો છે મેં અને હવે આપણે એને ધોવાની શરૂઆત કરીશું. સૌ પ્રથમ મિત્રો આપણે કૂવામાંથી પાણી કાઢી અને ગુવારને સારી રીતે ધોઈ લેશું. ગુવારમાં આમ બીજું કોઈ પણ જાતની ગંદકી નથી, જો એકદમ શુદ્ધ સાચી ચોખ્ખો દેખાઈ રહ્યો છે ગુવાર. તો આપણે ખાલી ઉપર પાણીનો છંટકાવ કરીને એવી રીતે ધોઈ લેશું અને તરત જ હાથના મદદથી આપણે ગુવારના કટકા કરી લઈશું, બે અથવા તો ત્રણ ટુકડા કરી લઈશું જેવા તમને યોગ્ય લાગે. ઘણા લોકોને આખી ગુવારની સિંગનું બી શાક પસંદ હોય છે, જે નાની સિંગ આવતી હોય તો એ આખી ગુવારનું સિંગનું શાક બી કરતા હોય છે, પણ હું એના ત્રણ ત્રણ ટુકડા કરી લઈશ કે જેવી રીતે નોર્મલી વર્ષો જૂની પરંપરાગત રેસીપી છે એમાં હીલો આવે છે. મિત્રો, એકદમ સિમ્પલ શાક છે, કોઈ બી બનાવી શકે, ખૂબ જ ઓછી વસ્તુની જરૂર છે અને આનો જે ટેસ્ટ હોય છે ખરેખર આપણે પસંદ આવ્યો હોય છે ગુજરાતી અને કાઠિયાવાડી લોકોને. કારણ કે રોટલા સાથે અને રોટલી સાથે બંને સાથે ખાવાની બહુ મજા આવે અને આ શાકમાં તમને એક ટિપ્સ બીજી બી આપીશ, તમે દહીં સાથે બી આને સારી રીતે ખાઈ શકો છો શાક બની જાય તે પછી સાથે લઈને. તો મિત્રો, આપણો ગુવાર થઈ ગયો છે. હવે હંમેશાની માફક આપણે આપણો ચૂલો પ્રગટાવીને રસોઈની શરૂઆત કરીશું. પણ મિત્રો, અહીંયા હું એક વસ્તુ કરી રહ્યો છું, જે આપણું માટીનું વાસણ છે એની સફાઈ. અત્યારે આપણે માટીના વાસણને આપણે ગરમ મૂકી દઈશું, એમાં પાણી મૂકેલું છે મિત્રો, અને એ પાણીને સારી રીતે ઉકળવા દેશું અને જે આગળની પ્રોસિજર છે એ હું વિડીયોમાં તમને આગળ જતા કહીશ કે આની સફાઈ કેવી રીતે કરવી, આનો ઉપયોગ કેવી રીતે કરવો. તો મિત્રો, આના માટે અતિ મહત્ત્વની વસ્તુ છે લસણની ખાંડેલી ચટણી. આપણે સૌપ્રથમ લસણને આવી રીતે વાટી લઈશું થોડુંક, અને આપણું લસણ જ્યારે થોડું ખંડાઈ જાય ને મિત્રો ત્યારે આપણે એમાં લાલ મરચું પાવડર નાખીશું. અને ટ્રેડિશનલી આ જે રીત છે એમાં આખા મરચાંનો બી ઉપયોગ કરવામાં આવતો, પલાળી અને જે ઝીલબટ્ટા હોય એટલે કે જે પથ્થર અને દસ્તો હોય એમાં પીસવામાં આવતી અને એની આવી ચટણી બનાવવામાં આવતી. આ રીત બી ખૂબ પ્રચલિત છે કે આખું લસણ અને મરચાંનો પાવડર એને બીને વાટી લેવાની અને એવી પેસ્ટ બનાવી લેવાની. તો જો મિત્રો, જ્યારે માટીનું વાસણ ગરમ થઈ જાય ત્યારે તમામ ગંદકી એમાં જે રહેલી હોય છે એ બહાર નીકળી જાય છે. તો આવી રીતે જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે આવી રીતે સાફ કરી અને એને ફેંકી દઉં. હવે તમારું વાસણ છે એ સુરક્ષિત છે યુઝ માટે, અને જ્યારે કોરું થઈ જાય ત્યારે એમાં તેલ મૂકીને આપણે રસોઈની શરૂઆત કરીશું. ગુવારના શાકમાં હંમેશા થોડું જીરું પડે, રાઈ કોઈ દિવસ ન પડે. એ નાખ્યા બાદ લસણની જે વાટલી ચટણી હતી એ નાખી દઈએ આપણે અને સારી રીતે પકાવી લઈએ, જેથી લસણની છે એ સ્ટ્રોંગ સ્મેલ ના આવે અને એક સુગંધ આવે. આવી રીતે થોડી વાર મરચાંને પકવી લઈશું, લાલ મરચું બળે ને ખાસ ધ્યાન રાખવાનું, લસણ બી પાકી જાય. જ્યારે એમાંથી થોડી સુગંધ છૂટવા માંડે ત્યારે તરત જ આપણે મિત્ર ગુવાર નાખી દઈશું. જો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે આપણો ગુવાર. અને મિત્રો, જે તાજા ગુવારની જે ખાવાની મજા હોય છે ખરેખર અલગ હોય છે. અને કાંઈ નાનકડી હું તમને ટિપ્સ આપીશ કે જો તમને ગુવારનું શાક ન ભાવતું હોય તો તમે ગુવાર છે ને જ્યારે માર્કેટમાંથી લઈ આવો ત્યારે કોઈ ફ્રીજમાં ન રાખતા, એ ગુવારને બહાર જ રાખો અને પછી એનું શાક કરો.
જોવો ફ્રીજમાં રાખેલો ગુવાર અને એમણે કરેલો ગુવારમાં ઘણો ફરક આવશે. ચપટી એક હળદર નાખીને ફરી એકવાર અમે હલાવી લઈશું. જ્યારે તમે ગુવારને ફ્રીજમાં રાખો છો ત્યારે હાર્ડ બની જાય છે અને એ ગુવાર છે થોડું ચવળ બની જાય છે, તો એને પાકવામાં ખૂબ જ મુશ્કેલી રહે છે. પણ આ ગુવાર હોય છે એકદમ મલાઈદાર થાય છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે. તો આ બંને વચ્ચે એક નાનકડો ડિફરન્સ છે, પણ એ ડિફરન્સ ખૂબ જ ટેસ્ટમાં મોટો હોય છે અને પસંદ નાપસંદ વચ્ચે મોટો હોય છે. જ્યારે તમે આવડી શકો છો ત્યારે તમને ખરેખર ગુવાનું શાક ભાવવા માંડશે. જો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે આપણું શાક. હવે લાલ મરચું પાવડર ફરીથી એકવાર નાખી દીધું, થોડું જરૂરિયાત મુજબ તીખાસ માટે નાખી લેવું. અને હવે થોડી વાર માટે આપણે એમ પકાવીશું. જ્યારે થોડું શાક પાકી જાય તમારું 20-30%, ત્યારે આપણે એમાં પાણી નાખી દઈશું. ફરી થોડી વાર હલાવી રાખ્યું અને શાકને પકાવીશું. અને જ્યારે થોડું શાક પાકી જાય ત્યારે એમાં પાણી નાખી અને એક વાર સારી રીતે થોડું મિક્સ કરીને ઉણમ રહેવા દેશું અને પાકવા દેશું. આમાં પાણીનો રેશિયો હોય છે ખૂબ જ અગત્યનો હોય છે. કેટલું પાણી નાખવું એ ગુવાર કાચો બી ન રહે અને ખૂબ બફાઈ બી ન જાય. જો ખૂબ બફાઈ જશે તો શાક સારું નહીં થાય. હવે મિત્રો, અહીંયા બાજરાના રોટલા માટે આપણે લોટ લઈ લઈશું, બાજરીનો લોટ, અને પાણી નાખી અને લોટ બાંધી લઈશું. બાજરીનો લોટ હોય છે અને મસળવો ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે જેમ તમે મસળો એની એમ ચિકાસ હોય છે દૂર થતી જાય અને એકસાથે આવી જાય. અને જ્યારે તમે એને મસળો અને એ બધી જ વસ્તુ છે, તમારો હાથ છે, તમારું વાસણ છે, છોડી દઈએ ત્યારે એમ સમજવું કે તમારો લોટ છે એ રેડી થઈ ગયો છે રોટલા માટે. તો તમે એવી રીતે કરશો તમારો રોટલો ફાટશે બી નહીં અને સારો થશે. તો આવી રીતે આપણે એને મસળા રાખશું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને એવો લોટ બનાવી લેશું કે જ્યાં કે ચીપકે નહીં, એનું સિગ્નલ છે કે ભાઈ તમારો લોટ રેડી છે. જ્યારે ક્યાંય ચીપકશે નહીં ત્યારે, જો કે ચોટે તો સમજી લેવાનું કે જ્યાં મળવાની જરૂર છે. ત્યારબાદ આને થોડો આપણે એક ભાગ અલગ કરીને આવી રીતે એક ગોળું બનાવી લઈશું મોટું, અને આવી રીતે હાથની મદદથી ગોળ ગોળ ફેરવી અને હળવે આપણે રોટલાને શેપ આપવાની તૈયારી કરીશું. અને હાથથી રોટલાને ટીપી લઈશું. અને પેલા બી મેં તમને રોટલાની અલગ અલગ ઘણી મેથડ બતાવી છે, એ જોઈ લેજો. પાટલા ઉપર બી મેં તમને રોટલો કરીને બતાડતો. તો આવી રીતે નાની સાઇઝનો આપણે રોટલો કરીએ છીએ એક અત્યારે. અને તાવડી છે એનું ટેમ્પરેચર ખૂબ જ ગરમ હોવું જોઈએ, અતિ મહત્ત્વનું છે તે. અને વાડીએ રોટલા કરવા અતિ અઘરા હોય છે, અત્યંત અઘરા હોય છે. એનું કારણ હોય છે પવન, કારણ કે એક સરખો જો તાપ ન લાગે તો તમારો રોટલો હોય છે એ ચોટી જાય છે. તો એ ખૂબ મહત્ત્વનું છે, રોટલો ચોટે નહીં એના માટે એક સરખો તાપ જોઈએ અને તાવડી ફૂલ ગરમ જોઈએ. જો મારો રોટલો એક બાજુ થોડો કાચો દેખાઈ રહ્યો છે એ સારી વાત ન કહેવાય. એના માટે ટેમ્પરેચર હોય છે અતિ મહત્ત્વનું હોય છે તાવડીનું જે હોય છે. તો આવી રીતે અલગ કરી અને પાછો આપણે ફેરવી અને શેકી લેશું. પણ રોટલો જો તમારે ફૂલા હોય તો એ બરે નહીં, રોટલો બળે નહીં, એ મહત્ત્વનું છે. જો તમારો રોટલો બળશે નહીં તો જ એ રોટલો ફૂલાશે. આ રોટલો જો બળ્યો નથી એટલે હજી ચાન્સ રહી આને ફૂલાવાનો. આપણે આવી રીતે એક બે વાર જ્યારે ફેરવશું એને ત્યારે એ ફૂલાવાની પૂરેપૂરી શક્યતા છે. જો એ બે બાજુ થોડું થોડું પાકી જાય ને પછી એને જે ચામડીની ભાગ હોય એને તમે રાખો. જો અત્યારે ફૂલાય છે એ રોટલો અને આપણો રોટલો ફૂલાણો છે અને પરફેક્ટ પાકી ગયો છે, જોઈ લ્યો. તો આપણે એને કાઢી લેશું. અને મિત્રો, હવે આપણે એકદમ ઘીથી તડબોળ કરી દઈશું આ રોટલાને. સારા પ્રમાણમાં ઘી લગાડીશું જેથી રોટલો સોફ્ટ અને સુગંધિત રહે. ગરમ ગરમ રોટલામાં જ્યારે તમે ઘી લગાડો છો ત્યારે એક અલગ જ સુગંધ આવતી હોય છે, અને એ જ નોર્મલ રોટલા કરતાં જે તમે ચોપડો છો એના કરતાં અલગ બનાવે છે. હવે મિત્રો, આપણે શાકમાં ધાણા જીરું નાખીશું. સારા એવા પ્રમાણમાં ધાણા જીરું નાખીશું, કારણ કે અમે ઘાટા રસા જેવું આપણે બનાવવું છે. એ ઘાટા રસા જેવું ત્યારે જ બને થોડું જીરું નાખીશો. અને જે તમામ મસાલો હોય ને એ મિત્રો ગુવારમાં ચોટી જશે, અને એ જ આ શાકની ખાસિયત છે કે કાંઈ બી નાખ્યા વગર તમે એકદમ ટેસ્ટી શાક બનાવી શકો. ગ્રેવીની બી જરૂર નથી. જો આવું શાક તમારું પાકી જાય ત્યારે હવે સમજી લેવું કે એકદમ શાક રેડી છે. તમને એક નજીકથી બીજીને બતાડી દઉં. જો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. આ મોઇશ્ચર એટલે કે એનું જે ભેજ છે એનું પ્રમાણ અત્યંત મહત્ત્વનું છે. મિત્રો, આપણું શાક રેડી થઈ ગયું છે, તેને ઉતારી લઈએ. હવે આપણે એક બાઉલમાં આપણે શાકને કાઢી લઈએ જેથી તમને દેખાડી શકું કે કેવો લુક આવ્યો છે. આનો જે ટેસ્ટ હોય છે મિત્રો, લસણની સુગંધ અને જે એનું થોડો રસો છે એની મજા હોય છે, ખૂબ જ જોરદાર હોય છે. બીજી તરફ મિત્રો, આપણે મરચાં લઈ લઈશું શેકવા માટે. આ શાક ભેરા ડુંગળી અને મરચાં બેનું કોમ્બિનેશન ખૂબ જ જોરદાર લાગે છે. તો તમે ડુંગળી ખાવી હોય તો એ બી સાથે લઈ શકો છો અને શેકેલા મરચાં બી ખૂબ જ જોરદાર લાગતા હોય છે.
અને ગુવારનું શાક હોય છે અને સાથે ખાંડેલી ચટણી અને ખીચડીનું બી ખૂબ જ જોરદાર કોમ્બિનેશન લાગતું હોય છે, તો એ બી આપણે કરી શકીએ છીએ, એ બી સારું ઓપ્શન છે. ગુવારનું શાક, ખીચડી અને દહીં એ બી ખાવાની મજા આવે. ગુવારનું શાક, દહીં અને રોટલો એ બી ખૂબ જ ખાવાની મજા આવે. તો આવી રીતે આપણે મરચાં છે એને ફેરવી ફેરવીને શેકી લેશું. જુઓ આ મરચાં છે એ મીડિયમ તીખા છે, હજી ફૂલ તીખા આવે છે એ મરચાં નથી. આ આપણા મરચાં શેકાઈ ગયા છે તો એને કાઢી લેશું. અને મિત્રો હવે શરૂઆત કરીશું આપણી થાળી સજાવવાની. સૌ પ્રથમ હંમેશાની માફક આપણે શાક રાખી દેશું. તો મિત્રો આપણું જે ગુવારનું શાક છે જો કેટલું જોરદાર દેખાઈ રહ્યું છે, અને આને રોટલા ભેરીને ડુંગળી ભેરી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. અને ખાસ કરીને જ્યારે થોડી ગરમીની સિઝન આવે ત્યારે ગુવાર માત્રામાં અવેલેબલ હોય છે. એક બાજુ મરચાં રાખી દઈએ અને સૌની પ્રિય છાસ ઉનાળામાં ખાસ. જો મિત્રો મારી એકદમ દેશી ગુવારનું શાક, રોટલા, મરચાં અને છાસ તૈયાર છે. હું મિત્રો ખાવાનો આનંદ માણું છું અને આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોને શેર કરજો વધુને વધુ લોકો સુધી, જેથી આપણે વધુને વધુ લોકો સુધી એકદમ દેશી અને સિમ્પલ રેસીપી છે જે ગમે તે માણસ બનાવી શકે, તો એને ખૂબ જ મદદરૂપ થશે આ રેસીપી. મિત્રો હું આશા કરું છું કે આ રેસીપી બી તમને પસંદ આવી ગઈ છે. તમારા દ્વારા રિક્વેસ્ટ કરવામાં જે રેસીપી આવેલી હતી એ લિસ્ટમાંથી એક રેસીપી છે, અને ટૂંક સમયમાં જ આપણે જે ઉનાળુ સ્પેશિયલ રેસીપી છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર.